નમસ્કાર, હું વિભાકર છા. શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર વતી અમારો પ્રોજેક્ટ યુનેસ્કો, એસએસએ, એનસીએફ અને આરટીઈમાં સમાવેશક શાળાની ભૂમિકા વિશે સમજાવીશ, જેના માર્ગદર્શક છે ડૉક્ટર એમ વી વેકરિયા અને પ્રેરક છે એસ જે ડુંગરાળિયા સર. ઇન્ક્લુઝન વર્ક્સ પ્રસ્તાવના શારીરિક, માનસિક, વાર્તનિક કે અન્ય કોઈપણ પ્રકારની ક્ષમતા કે અક્ષમતાને ધ્યાનમાં લીધા સિવાય તમામ પ્રકારના બાળકોને તેમની ઉંમર અને જરૂરિયાત મુજબ શિક્ષણ એકસાથે આપવાની વ્યવસ્થા ધરાવતી શાળાને સમાવેશક શાળા કહે છે, જેમાં ચોક્કસ વય જૂથના અને સમાન શિક્ષણ જરૂરિયાત ધરાવતા બાળકોને તેમની ક્ષમતા કે અક્ષમતાના આધારે અથવા તેમના લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સમાન શિક્ષણ વાતાવરણમાં શિક્ષા આપવામાં આવે છે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં અધ્યયન પ્રક્રિયામાં તમામ બાળકોની સક્રિય ભાગીદારી હોય છે તથા તેઓ એકબીજા સાથે સહકારી રીતે અધ્યયન કરે છે. તમામની વચ્ચે આત્મીયતા સંબંધ પ્રસ્થાપિત થાય છે. નેક્સ્ટ, એનસીએફ અંતર્ગત સમાવેશક શાળા પ્રસ્તાવના અભ્યાસક્રમના સંદર્ભમાં પ્રસ્તુત માર્ગદર્શિકા સ્પષ્ટતા કરે છે કે સમાવેશક શિક્ષણ માટેનો અભ્યાસક્રમ ચાર પાયાઓ જેવા કે જાણવા માટે, કરવા માટે, બનવા માટે તથા સજીવન માટે અધ્યયન કરવું આવશ્યક છે. તે બાળકોના જ્ઞાનાત્મક, સંવેદાત્મક, સામાજિક અને સર્જનાત્મક વિકાસને પોષે છે. તે સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય તફાવતને કારણે બાળકો વચ્ચે જોવા મળતી ખાઈ પૂરવા માટેનું ખૂબ જ અગત્યનું સાધન છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા 2005માં સમાવેશક શાળાના શિક્ષણ અંગે નીચે જણાવ્યા મુજબ ચર્ચા કરવામાં આવી છે. ફર્સ્ટ, હાંસિયા પરના બાળકો જેવા કે ક્ષમતા ધરાવતા બાળકો માટે સમાવેશક વાતાવરણની રચના કરવી એ મહત્વનું કામ છે. કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના જૂથને અધ્યયનનો ક્ષમતા ધરાવતા બાળકો તરીકે જોવા અને ઓળખવા એ તેમનામાં લાચારી અને લઘુતા ગ્રંથિની ભાવના પેદા કરે છે. વર્ગખંડમાં અયોગ્ય શિક્ષણ શાસ્ત્રીય અભિગમનો ઉપયોગ કરવાને કારણે વિવિધ સામાજિક, સાંસ્કૃતિક પરિવેશ ધરાવતા બાળકો મુશ્કેલી અનુભવે છે. બાળકો વચ્ચે રહેલ તફાવતોને સમસ્યા તરીકે જોવાને બદલે તેનો સ્વીકાર થવો જોઈએ. શાળામાં આવા બાળકોનું સમાવેશન કરવું એ સમાજમાં તેમનું સમાવેશન કરવા માટેનો માર્ગ ખોલી આપે છે. તેથી દરેક પ્રકારના બાળકોને અનુકૂળ આવે તેઓ લવચિકતા ધરાવતો અભ્યાસક્રમ ઘડવાનું કામ શાળાનું છે. નેક્સ્ટ, યુનેસ્કો અંતર્ગત સમાવેશક શાળા તેમાં છે પ્રસ્તાવના શિક્ષણમાં સમાવેશન ઉપર નીતિ માર્ગદર્શિકા યુનેસ્કો, જેમાં કહેવામાં આવ્યું છે કે ગરીબી અને અન્ય પરિબળો શિક્ષણને ગંભીર રીતે પ્રભાવિત કરે છે. સાર્વત્રિક શિક્ષા અને સહસ્ત્રાબ્દી વિકાસ ઉદ્દેશ્યો બંનેના ઉદ્દેશ્ય એ છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાનો દર ઓછો કરવો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ મેળવે. ઉપરાંત જે શાળાએ જાય છે છતાં ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી તેની ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમાં બીજું કહેવામાં આવ્યું છે કે યુનેસ્કોની ભૂમિકા. યુનેસ્કો સમાવેશી શિક્ષણને વિદ્યાર્થીની વિવિધતા પ્રત્યે સકારાત્મક અને સમસ્યા તરીકે નહીં પણ શિક્ષણને સમૃદ્ધ બનાવવા માટેની તકો તરીકે ગણે છે. તેથી સમાવેશ તરફ આગળ વધવું એ ફક્ત તકનીકી અથવા સંગઠનાત્મક પરિવર્તન નથી પણ સ્પષ્ટ નિર્દેશનવાળું આંદોલન છે. સમાવિષ્ટ શિક્ષણને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે દેશોએ શિક્ષણમાં સમાવેશનની નીતિઓ તરફના સંક્રમણને માર્ગદર્શન આપવા માટે વ્યવહારિક વિચારોની સાથે સમાવિષ્ટ સિદ્ધાંતોના સમૂહને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. સમાવેશના સિદ્ધાંતો છે વિવિધ આંતરરાષ્ટ્રીય શાળાઓમાં નિર્ધારિત છે તેનો પાયો તરીકે ઉપયોગ કરી શકાય. આ પછી અર્થઘટન અને વ્યક્તિગત દેશોના સંદર્ભમાં પણ થઈ શકે છે. સમાવેશ શિક્ષણના મૂળભૂત ભાગ પર શિક્ષણનો માનવ અધિકાર છે, જેનો ઉચ્ચારણ હ્યુમન રાઇટ્સના ઘોષણાપત્રમાં કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દરેકને શિક્ષણનો અધિકાર છે, શિક્ષણ નિઃશુલ્ક રહેશે, પ્રારંભિક શિક્ષણ અનિવાર્ય હશે. એ માનવ વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ અને માનવ અધિકાર અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરની દિશા તરફ નિર્દેશિત કરવામાં આવશે. તે તમામ દેશો
જાતિવાદી અથવા ધાર્મિક ગ્રંથોમાં સહજ સહનશીલતા અને મિત્રતાને પ્રોત્સાહન આપશે અને તેની પ્રવૃત્તિઓ આગળ વધારશે. નેક્સ્ટ, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સમાવેશક શાળા. સર્વ શિક્ષા અભિયાન SSA સર્વ શિક્ષા અભિયાનને પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક સમયબદ્ધ કાર્યક્રમ છે. ભારતના બંધારણમાં 86માં સુધારા દ્વારા આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, જે 6-14 વર્ષના બાળકને તેના મૂળભૂત અધિકાર તરીકે મફત, ફરજિયાત અને સાર્વત્રિક ધોરણે પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવા માટેનું સમયપત્રક માળખું પૂરું પાડે છે. 6-14 વર્ષના તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર તરીકે લિંગ કે સામાજિક જાતિ વર્ગના ભેદભાવ વગર ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું સર્વ શિક્ષા અભિયાનનો મુખ્ય હેતુ છે. નેક્સ્ટ, શિક્ષણનો અધિકાર અધિનિયમની શરૂઆત થઈ તે પહેલાં 2000-2001માં સર્વ શિક્ષા અભિયાન કાર્યક્રમનો અમલ શરૂ થઈ ગયો હતો. સર્વ શિક્ષા અભિયાનના મુખ્ય ધ્યેયો 6-14 વર્ષના વયજૂથમાં આવતા તમામ બાળકોને 2010 સુધીમાં ઉપયોગી અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું, બાળકો વચ્ચે જાતિ, પ્રદેશ અને સમાજના સંદર્ભમાં રહેલી ખાઈ પૂરી કરવી, એટલે કે લિંગ, પ્રદેશ અને સામાજિક સ્થિતિના સંદર્ભમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ સમાન ધોરણે પૂરું પાડવું, બાળકો વચ્ચેના આવા ભેદભાવને દૂર કરવા માટે શાળા વ્યવસ્થાપનમાં સ્થાનિક સમુદાયના લોકોને સામેલ કરવા. નેક્સ્ટ, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સમાવેશક શાળા. સર્વ શિક્ષા અભિયાન મુજબ જરૂરિયાતવાળા અને સામાન્ય તમામ બાળકોને શિક્ષણની તક પ્રાપ્ત થાય, શાળામાં તમામ બાળકોને ખાસ પ્રકારે નોંધ લેવી, સમાવેશક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પાઠ્યપુસ્તકો પૂરા પાડવા, શાળા માટેના નવા મકાનો અને શૌચાલયનું નિર્માણ કરવું, જરૂરિયાતવાળા બાળકો માટે તેને અનુકૂળ આવે તે મુજબના શૌચાલયનું નિર્માણ કરવું, શિક્ષકે તમામ પ્રકારના બાળકોની સંભાળ કરવી, બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તમામ સાધનો સમાવેશક શાળામાં વિકસાવવા, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2005ને ધ્યાનમાં રાખીને શિક્ષણની પૂર્ણતાવાદી આ રીતનો ઉપયોગ કરવો. નેક્સ્ટ, RTE અંતર્ગત સમાવેશક શાળા. RTEમાં સમાવેશક શાળાની ભૂમિકા. પ્રસ્તાવના, 6-14 વર્ષની વયના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો આદેશ આપે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એલિમેન્ટરી એજ્યુકેશન વૈશ્વિકીકરણ છે. UEEના 3 મહત્વપૂર્ણ પાસા એ છે કે 6-14 વર્ષની વયના તમામ બાળકોને પ્રવેશ, નોંધણી અને જાળવણી. RTEમાં સમાવેશક શાળા. શિક્ષણ એ મૂળભૂત અધિકાર છે. વિશિષ્ટ આવશ્યકતાઓવાળા બાળકો પણ લાયક છે. તેમની શૈક્ષણિક આકાંક્ષાઓનો પીછો કરવાની સમાન તક ખરેખર પ્રાપ્ત કરવા માટે સમાવિષ્ટ શિક્ષણ આપણે વિશેષ બાળકો સાથે વિશેષ વિચારવાની અને સામેલ કરવાની જરૂર છે, તથા નિયમિત શાળાઓની પણ જરૂર છે. RTE 6-14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો આદેશ આપે છે. UEEના 3 મહત્વપૂર્ણ પાસાઓ છે, પ્રવેશ, નોંધણી અને જાળવણી. શિક્ષણના સંદર્ભમાં સમાવેશક એ એક પ્રથા છે જેમાં ખાસ વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક જરૂરિયાતો મોટા ભાગનો અથવા તમામ સમય અપંગ વિદ્યાર્થીઓ સાથે વિતાવે છે. થેન્ક યુ.